હાઈકોર્ટના આદેશને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરો અને સરકારી જગ્યાઓ પર બનેલા ગેરકાયદે તબેલાઓ દૂર કરવાની કામગીરી કરી રહી છે, ત્યારે માલધારી સમાજ દ્વારા મનપાની કામગીરીનો વિરોધ કરી પાલિકાનો ઘેરાવ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં રખડતા ઢોરોને લઈને અનેક અકસ્માતની ઘટનાઓ બનવા પામી હતી। પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે રખડતા ઢોરે અટપેટે લીધા હતા, તો સુરતમાં રખડતા ઢોરને લઈને એક મહિલાનું મોત પણ નિપજવા પામ્યું હતું। આવા અનેક કિસ્સાઓને ટાંકી ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાલિકાઓ અને મહાનગરપાલિકાઓને રખડતા ઢોરો પર નિયંત્રણ લાવવા સાથે સરકારી જગ્યા પર બનેલા ગેરકાયદે તબેલાઓને દૂર કરવા આદેશ કર્યા હતા, જેને લઈને સુરત મનપા દ્વારા શહેરમાં રખડતા ઢોરો પકડવાની સાથે સરકારી જગ્યા પર દબાણ કરી ઉભા કરવામાં તબેલાઓ પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેના વિરોધમાં માલધારી સમાજ દ્વારા પાલિકા કચેરીનો ઘેરાવ કરી મેયરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। દિનેશભાઈ રબારી, આજે રેલીનું આયોજન અમારી બે ત્રણ માંગો હતી, એના માટે અમે અહીંયા જોન ઓફિસ આવ્યા હતા રેલી લઈને, અને જે બોગરાવાલાનું કાલે નિવેદન એવું હતું કે માલધારી સમાજના હરેક તબેલાઓ ગેરકાયદેસર છે, તો અમે એમને ના એમના પાસે માહિતી હોય તો માહિતી માલધારી સમાજ આપવા માટે આવ્યું હતું કે બધું ગેરકાયદેસર નથી, ગેરકાયદેસર સુરતમાં કેટલું છે બોગરાવાલાને પણ ખબર છે અને એસએમસીના હરેક કર્મચારીઓને ખબર છે ગેરકાયદેસર કેટલા બિલ્ડિંગો છે। જ્યાં ધ્યાન આપવાનું છે એ માલધારી સમાજ 50-50 વર્ષથી જે તબેલાઓ અહીંયા લઈને બેઠું છે આજે ગેરકાયદેસર થઈ ગયું। આ પહેલાં ગામડાઓ હતા, સિટી આજે બન્યા છે, અમે પહેલાંથી જ અહીંયા હતા, અને હજી પણ જો આનું અમારા જે ડિમોલિશન તબેલાઓનું થઈ રહ્યું છે એ ડિમોલિશન અટકાવવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન માલધારી સમાજ બોગરાવાલા અને એસએમસીને બતાવશે। ભાઈ દેસાઈ, માલધારી સેલ સુરત, જે તે આજ માલધારી સમાજ ઉપર અત્યારે હાલ એક માલધારી સમાજને ટાર્ગેટ બનાવી અને જે વાડાઓ અને અમારા જે માલઢોર બાંધવાના તબેલાઓ એ જે આ તાનાશાહી સરકાર અમને તોડી નાખે છે એના માટેનો અમે ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરી અને આજે મેયરશ્રીને બતાવવા માગીએ છીએ કે જે તમે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સુરતની અંદર કોઈ પણ ઢોરવાળા નહીં જોવે, તો ઢોરવાળા તમારા સુરત મહાનગરપાલિકા જોડી કોઈ જાતનું હજુ આયોજન નથી કે કોઈ જાતનો ઝોન નથી, તો તમે કેવી રીતે અમને સુરત શહેરમાંથી હટાવવા માગો છો? માલધારી સમાજ દ્વારા સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવાલાને આવેદનપત્ર આપી તાત્કાલિક આ કામગીરીનું નિવારણ લાવવાની માંગ કરાઈ હતી અને જો નિરાકરણ ન આવે તો રોડ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। પ્રકાશ વાળા।